चालो बाळ मित्रों, तमे सौ पहला पाठनी अंदर तमे अहियां सुधी आपणे पाठने समझ्या अने शब्दार्थ त्रण वार लख्या। हवे आपणे थोड़ूक आगळ जईए। हवे आ सेकंड पार्टनी अंदर आपणे क्वेश्चन आंसर जोवाना छे, स्वाध्याय जोवानो छे। चालो बाळ मित्रों, तो पहलो शब्द पहला शुरुआत करिए स्वाध्यायना प्रश्नों जवाब थी। सौ पहलो प्रश्न एम छे के खब्बे शू लीधुं, तो तरत ज एनो जवाब आवशे खब्बे कोदाळी लीधी। जमीन साना वडे खोदी, जमीन कोदाळी वडे खोदी। त्यार पछी छोड़ने शू पायुं, छोड़ने पाणी पायुं। छोड मोटो थई शू आपसे, छोड मोटो थई फूल अने फळ आपसे। बाळ मित्रों, अहीं वचन बदलो छे। वचन बदलोनी अंदर एकवचन नु बहुवचन अने बहुवचन नु एकवचन करवानो छे। वन नु मेनी अने मेनी नु वन। कोदाळी छे तो कोदाळी एकवचनमां छे, तो एनु बहुवचन शुं थशे? कोदाळीओ। बगीचो बगीचाओ। फळો फळો बहुवचनमां छे, तो एक फळ होय एने फळ कहेवાય। જો હંમેશા કોઈ એક વસ્તુ હોય તો એ એકવચનમાં આવે, અને બે કરતાં વધુ હોય, બે અથવા બે કરતાં વધુ હોય એ બહુવચનમાં આવે। અહીંયા શબ્દ છે છોડ, તો છોડનું બહુવચન છોડ જ થશે। ફૂલ, તો એક કરતાં વધુ બે કરતાં વધુ હોય તો ફૂલો। હું, તો અમે। હવે આ બાજુ જોઈએ તો નીચેના શબ્દોનો વાક્યમાં પ્રયોગ કરો, એટલે કે આ શબ્દ એની અંદર આવવો જોઈએ, કોદાળી શબ્દનો ઉપયોગ અંદર થવો જોઈએ। તો સૌ પહેલાં છે કોદાળી, તો અમે કોદાળી વડે જમીન ખોદી। બાગ, અમે બાગમાં રમ્યા। છોડ, અમે ગુલાબનો છોડ રોપ્યો। ત્યાર પછી ચોથું છે ફળ, છોડ મોટો થઈ ફળ આપશે। ફૂલ, મને ગુલાબનું ફૂલ ગમે છે। બાળ મિત્રો, અહીંયા જે છે એ નંબરનો જે ક્વેશ્ચન છે એની અંદર તમારે આપણે બગીચા વિશે લખવાનું છે, બરાબર? કે આપણી આજુબાજુ બગીચો આવ્યો હોય તો એ બગીચાની અંદર આપણને શું જોવા મળે, બરાબર? તો એના વિશે બગીચાનો એસે છે। તો હવે જોઈએ આપણે અહીંયા મેં શું લખ્યું છે એ ધ્યાનથી સાંભળો। મારી સોસાયટીની બાજુમાં એક બગીચો છે। બગીચામાં ફૂલ છોડના ક્યારા છે? બગીચામાં છૂટા છૂટા ઘટાદાર વૃક્ષો છે। ઠેર ઠેર બેસવા માટેના બાકડા છે। બાકડા એટલે પાટલીઓ, આપણે બેસવા માટેની પાટલીઓ હોય છે। બગીચાના એક ખૂણામાં હિંચકા, લપસણી, ચગડોળ જેવા રમતના સાધનો હોય છે। ત્યાં સવાર સાંજ બાળકો રમે છે। બગીચાની ફરતે ચાલવા માટેનો ટ્રેક છે। ત્યાં ચાલવા માટેનો એક કેડી છે, રસ ટ્રેક છે। ત્યાં સવાર સાંજ ઘણા લોકો ચાલતા હોય છે। માળી બગીચાની સારી એવી માવજત કરે। માળી શું કરે? બગીચાની માવજત કરવાનું કામ, બગીચાની જે સાર સંભાળ રાખવાનું કામ કરતો હોય એ કોણ છે? માળી છે। માળીને અંગ્રેજીમાં શું કહેવાય? ગાર્ડનર। ગાર્ડનર એટલે માળી। બગીચો નાનો પણ સુંદર હોય છે, મને બગીચો ગમે છે, બરાબર? આ બગીચાનો નિબંધ છે। હવે આગળ જોઈએ, અહીંયા સૌ પહેલું ઝાડ શેનું છે? તો તમે ચિત્રની અંદર જોશો તો અહીંયા જો કેરીઓ લટકાઈ છે, બરાબર? તો આ આંબાનું ઝાડ છે। કેરી ખાવી ગમે ને છોકરાઓ? હા। પછી આ જે છે એ ઊંચું ઝાડ છે, તો જે નાળિયેરીનું ઝાડ છે। અહીંયા જે આપ્યું છે એ કેળ, કેળનું ઝાડ છે, કે જેમાં કેળા આવે, એ અત્યારે આપણે કેળા ખાઈએ જ છીએ, બરાબર? અને આ છે એ વડનું ઝાડ છે, બરાબર? હવે આગળ અહીંયા પ્રશ્ન એમ છે કે તમારા ઘરની આસપાસ અને શાળામાં આવેલા છોડ વૃક્ષોને ઓળખો અને તેના નામ લખો। તો જે આપણને આજુબાજુ જોવા મળે એ જ છોડના નામ લખવાના છે। અહીંયા મેં લખ્યા છે ગુલાબનો છોડ, લીમડો, આંબો, આસોપાલવ, પીપળો, તુલસીનો છોડ વગેરે જેવા, તમને જે જોવા મળે એ તમારે અહીંયા લખવાના છે।
જો હવે અહીંયા જે આ ચિત્ર તમને આપ્યું છે એમાં તમારે શું છે કે સૌ પહેલાં પહેલો પાર્ટ્સ અહીંયા જો આ શું છે કે જે ડાળી છે પહેલું શું છે ડાળી છે બરાબર આ આખી ડાળી છે આ જે લટકાઈ રહ્યું છે તો એ શું છે ફળ છે વૃક્ષમાં ફળ ઉગે આને પાન કહેવાય ત્યાર પછી આ જે છે ને વૃક્ષ પર ફૂલ આવ્યું છે અને આ જે વચ્ચેનો જે ભાગ છે કે જેના ઉપર ટકી રહ્યું છે એ થડ છે અને વૃક્ષની નીચે આ બધા શું છે તો એ છે મૂળ છે બરાબર બાળમિત્રો હવે તમારે આખું જે સ્વાધ્યાય જે છે એ પેજ નંબર 4 થી લઈ અને 7 સુધી છે તો આખું સ્વાધ્યાય એકવાર નોટબુકમાં લખવાનું છે અને બાળમિત્રો આમાં શું કરવાનું કે જ્યારે તમને ટેક્સ્ટબુક મળે ત્યારે તમારે આ પાર્ટ્સના નામ લખી નાખવાના અને પર્ણ હોય એટલે કે પાન હોય એમાં લીલો રંગ પછી ફ્રૂટ આપણે અલગ છે ફ્રૂટનો કલર જે હોય પીળો કલર પસંદ કરવો બરાબર તો એ પછી ફૂલનો રંગ અને સાથે સાથે આ જે છે થડમાં તો બ્રાઉન જ આવે કથાય આવે બરાબર મૂળમાં ને થડમાં એમાં બ્રાઉન કરી નાખવાનું પછી આ જમીન કરી નાખવાની એના તમારી રીતે ચિત્રમાં રંગ પૂરવાનો છે અને પ્રત્યેક ભાગનું નામ મેં લખ્યા છે એ પ્રમાણે લખી નાખવાના ઓકે ચાલો બાળમિત્રો આવજો